खेड़ा गरबा रमता रमता एक युवक नू हार्ट अटैक थी मौत निपजू छे। कपड़वंज में 17 वर्षीय युवक ने हार्ट अटैक आव्यो। गरबा रमता वीर शाहने एकाएक नाक में ब्लीडिंग थयुं। ब्लीडिंग थता वीर शाहने तात्कालिक हॉस्पिटल खसेड़वामां आव्यो हतो। हॉस्पिटल में हाजर तबीबे युवक ने मृत जाहिर कर्यो छे। कपड़वंज में गरबा रमता 17 वर्षीय युवक नू गरबा रमता तेने हार्ट अटैक आव्यो। छठी नवरात्रि कपड़वंज में वीर शाह गरबा रमी रह्यो हतो ने एकाएक नाक में ब्लीडिंग थयुं। युवक ने तात्कालिक सारवार अर्थे हॉस्पिटल लई गया, परंतु हाजे डॉक्टरे युवक ने मृत जाहिर कर्यो हतो। 17 वर्षीय युवक ने गरबा रमता हार्ट अटैक आव्यो, तेनु मौत निपज्यु। करुणेश अमारी साथे जोड़ाई गया छे। करुणेश, युवा वय में हार्ट अटैक नु प्रमाण जाने वधी रह्यु छे, एमां आ युवक नु जे मौत थयु छे ते 17 वर्षीय ज हतो, तेने कोई अन्य तकलीफ हती खरी? जी प्रीति, तो जे रीते आ समाचार आव्या छे खूब ज दुखद समाचार छे। जे वीर रिपल शाह नामनो जे 17 वर्षीय किशोर हतो, तेनु हार्ट अटैक ने कारणे मौत थयु छे। ते शारीरिक रीते बिल्कुल स्वस्थ हतो, अने जे रीते तेमना माता पिता जणावी रह्या छे ते रीते ते बिल्कुल स्वस्थ हतो, तेने कोई पण जातनी बीमारी तकलीफ न हती। अने अचानक ज्यारे ते गरबा पण रमी रह्यो हतो, 6 दिवस सुधी सारी रीते गरबा रम्या, परंतु 6ठ्ठा दिवसे ज्यारे नवरात्रिमां कपड़वंजमां જ્યારે તે ગરબા રમી રહ્યો હતો તે જ દરમિયાન એકાએક તેના નાકમાંથી બ્લીડિંગ થવા લાગ્યું, તે ઢળી પડ્યો અને યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારે ડોક્ટરે એ પણ કહ્યું હતું કે હાર્ટ એટેકના કારણે આ જે 17 વર્ષીય કિશોર છે વીર રિપલ શાહ તેનું મૃત્યુ થયું છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે કરુણેશ। 24 કલાક માં 2 વ્યક્તિઓના હાર્ટ એટેક થી મોત થયા છે। માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જગદીશ પરમારનું હાર્ટ એટેક થી મોત થયું છે। જગદીશ પરમાર રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું। ત્યારે હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાનું પણ હાર્ટ એટેક થી મોત થયું છે। ગરબા રમતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું। આ તરફ વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીને એન્ટ્રી અપાતા રોષ જોવા મળી રહ્યો છે। વિધર્મી યુવાને ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટ વાયરલ થઈ હતી। હારૂન શેખ નામના વિધર્મી યુવાને આ પોસ્ટ મૂકી હતી। કેટલાક ગરબા ગ્રાઉન્ડમાં તિલક પ્રથાનો કરાયો હતો અમલ। હિરેન મોદી વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ખાસ કરીને વાત કરીએ લવ જિહાદના જે કિસ્સા વધી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને કેટલાક ગરબા આયોજકો દ્વારા આ વખતે તિલક પ્રથા શરૂ કરવામાં આવી છે। તિલક પ્રથા શરૂ કરાતા વિધર્મી યુવક પ્રવેશની તેની તકેદારી રાખવામાં આવી છે। ત્યારે બીજી તરફ ગઈકાલ રાત્રે જે ગરબા ગ્રાઉન્ડ પર હારૂન શેખ નામના યુવકે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર 2 સ્ત્રી મિત્રો સાથેના ફોટો મૂક્યા હતા, જે ફોટો વાયરલ થયો। વાયરલ થતાની સાથે જ લોકોનો રોષ જોવા મળ્યો અને ઇન્સ્ટાગ્રામ પર એના એકાઉન્ટ પર સવાલોનો મારો ચલાવ્યો હતો। સાથે સાથે હિન્દુ સંગઠનો ઉપર પણ અને ગરબા આયોજકો ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા કે કેવી રીતે પ્રવેશ મેળવ્યો આ યુવકે। આ જોતાની સાથે જ જે હારૂન શેખ છે એને પોતાનું પ્રોફાઇલ પ્રાઇવેટ કરી દીધું હતું અને તાત્કાલિક અન્ય ફોટા રિમૂવ કર્યા હતા। જોવું રહ્યું આગામી દિવસોમાં ગરબા આયોજકો કઈ રીતના નિર્ણયો લે છે। હજી 3 દિવસ ગરબા બાકી છે, ત્યારે આયોજકો દ્વારા કઈ રીતની તૈયારી કરવામાં આવે છે, વિધર્મી યુવકોને કેમ રોકવામાં કઈ રીતે રોકવામાં આવશે તે એક પ્રશ્ન છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અમદાવાદના YMCA ક્લબમાં ગરબા બંધ કરવાની ન બતાવી ક્લબ પાસે લોકોએ હોબાળો કર્યો હતો। તુલિપ સ્કૂલે ગરબા માટે આખી ક્લબ બુક કરાવી હતી। ઓર્ગેનાઇઝરે અન્ય 2000 પાસ બારોબાર વેચી દેતા લોકોની સંખ્યા વધી જતા ગરબા રદ કરવા પડ્યા હતા। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પોતાના પદ પરથી હટાવાયા છે। ડોક્ટર ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવાયા, ફરી એક વખત ઇન્ચાર્જ તરીકે નીલાંબરીબેન દવેને મૂકવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદને પગલે આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ માનવ સહિત ગગનયાન મિશન તરફ એક મોટું પગલું ભરતા ક્રુ મોડ્યુલને સુરક્ષિત રીતે લેન્ડ કરવાની તૈયારી કરી લીધી છે, જેનું આજે શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી પરીક્ષણ કરવામાં આવશે। ઇસરો થોડી જ વારમાં
આ માટે પરીક્ષણ કરશે. ગગનયાન મિશન માટેની ટેસ્ટ ફ્લાઇટ TVD-1 લોન્ચ કરશે. આ પરીક્ષણો ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરશે, જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ગગનયાનના આ ભાગનો ઉપયોગ 3 ભારતીય અવકાશ યાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે, જેમાં ક્રૂ મોડ્યુલની ફ્લાઇટ, તેનું લેન્ડિંગ અને સમુદ્રમાંથી રિકવરી સામેલ હશે. મોડ્યુલ પરત ફરતા બંગાળની ખાડીમાં લેન્ડ થવાનું છે. ભારતીય નૌકાદળ તેને રિકવર કરશે. આ માટે નેવલ ડાઇવિંગ ટીમ પણ બનાવવામાં આવી છે અને એક જહાજ પણ તૈયાર રાખવામાં આવ્યું છે. ક્રૂ મોડ્યુલ 17 કિલોમીટરની ઊંચાઈએ રોકેટથી અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલનું વજન 4,520 કિલોગ્રામ છે. અત્યાર સુધીમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમને પૃથ્વી પર લાવતા પેરાશૂટના 12 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી પ્રક્ષેપણ પછી ક્રૂ મોડ્યુલ 10 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં પડશે. બંગાળની ખાડીમાં ક્રૂ મોડ્યુલના લોન્ચિંગથી લઈને ઉતરાણ સુધી 9 મિનિટનો સમય લાગશે. ઇસરોએ કહ્યું હતું કે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ ઓર્બિટ મિશન 1ની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રૂ એસ્કેપ સિસ્ટમ મિશનમાં કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં અવકાશ યાત્રીઓને બચાવવા માટે ઉપયોગી થશે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પોલીસે સ્પાની આડમાં દેહ વેપારનું રેકેટ ઝડપી પાડ્યું, જેમાં પોલીસે સ્પા સંચાલકની ધરપકડ કરી 2 પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કર્યા હતા. વિદ્યાનગરના મોટા બજારમાં આવેલા દિવાળીબા કોમ્પ્લેક્સમાં વેલકમ સ્પામાં દેહ વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા બાદ રેડ કરી હતી. વિદ્યાનગરના દિવાળીબા કોમ્પ્લેક્સમાં રેડ કરી અને સ્પાની આડમાં ચાલતો દેહ વેપારનો ધંધાની સ્થળ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. સીમા રાજારામ નારાયણ ભવાર રહેવાસી મુંબઈ તથા સલમાન ફરીદ શેખ રહેવાસી ઉત્તર પ્રદેશનાઓને 2 દીકરીઓ સાથે દેહના વેપાર કરતા પકડી પાડેલ છે અને આ બંને આરોપીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી શહેરમાં દેહ વેપાર ઉપર LCB અને SOG ટીમના દરોડા. લાઠી રોડ પર આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટના ફ્લેટમાં દેહ વેપાર ઝડપાયો. 5 મહિલા અને 1 ગ્રાહક સાથે SOGની ટીમે આ તમામને ઝડપી લીધા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2 મહિલાઓ દેહ વેપારનું સંચાલન કરતી હતી. મોબાઈલ કબજે લેવાયા. બંગાળ અને કર્ણાટકની મહિલાઓને બોલાવી દેહ વેપારનો ધંધો ચાલતો હતો. અદરક પંચમહાલમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મીઠાઈ તેમજ ફરસાણનો વેપાર કરતા વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી તહેવારોની સિઝનમાં મીઠાઈ તેમજ ફરસાણ ગુણવત્તાયુક્ત આપવા માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તાકીદ કરાઈ. આગામી સમયમાં દશેરા તેમજ દિવાળીના તહેવારને લઈને ગરીબ કુટુંબોને મીઠાઈ અને ફરસાણ ખરીદી શકે તે માટે ભાવ નક્કી કરાયા. એ તમામે તમામ મીઠાઈ અને ફરસાણ વેપારીઓ દ્વારા શુદ્ધ ઘી અને તેલમાંથી જ બનાવવામાં આવે, તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં ન આવે, તેમજ લોટ, મેદો, કલર, વરખ, ડ્રાયફ્રૂટ વગેરે જે વાપરવામાં આવે છે એ તમામે તમામ સ્ટાન્ડર્ડ અને જંતુરહિત વાપરવામાં આવે. અને ખાસ કરીને જે આ મીઠાઈઓ છે અને ફરસાણ છે એ વ્યાજબી ભાવે મળે, જેમાં ખાસ કરીને જે ગરીબ કુટુંબો છે એમને આ તહેવારને અનુલક્ષીને અને વેપારીઓએ પણ સારો રિસ્પોન્સ આપ્યો અને સામેથી અમે જે હાલ આઇટમો વેચાય છે એમાં ભાવની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. હાલોલના ગોપીપુરાના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલોલના TDOએ પોલીસ ફરિયાદ નોંધાવી. સંરક્ષણ દિવાલ બનાવવામાં 4 લાખના ઉચ્ચાપતની ફરિયાદ નોંધાઈ. 2018-19માં ઉચ્ચાપત કરવામાં આવી હતી. ખોટા વાઉચર અને દસ્તાવેજ બનાવી ગેરરીતિ કરાઈ છે. હાલોલના ગોપીપુરાના તત્કાલીન સરપંચ રામચંદ્ર બારિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે.